લાલપુર તાલુકાના ગજણા ગામે જે પ્રકારની એક ઘટના બની છે તેમાં એક વિદ્યાર્થીને ટેક્સી ચાલક જ ભગાડી ગયો હતો અને બાદમાં આ ટેક્સી ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે ટેક્સી ચાલક સાથે શું ઘટના બની અને ટેક્સી ચાલક પોલીસની પકડમાં આવ્યો હતો, બાદમાં જે ઘટનાઓ બની છે, હાલ ટેક્સી ચાલક છે તે ઝેરી પોઈઝન પી ગયો છે અને તેને જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે આપણે સાથે તેના પરિજનો છે તેની સાથે સીધી વાત કરીશું. જી જણાવો શું ઘટના બની હતી. એને સાહેબ ગઈકાલે 25 તારીખે મારો ભાઈ ભાગી ગયો હતો, જે તે બનાવ બન્યો હતો તે અમને 26 તારીખે સવારે ખબર પડી હતી કે સામેવાળાએ અમને ફોન કર્યો હતો. હાલ મારો ભાઈ જો હાજર થઈ ગયો તો પોલીસે મને ફોન નથી કર્યો. ધીમા 10 ફેરે મને પોલીસ ફોન કરતી હતી કે ભાઈ તમારો ભાઈ ક્યાં છે ક્યાં છે, એ લોકોને જડી ગયો તો મને કંઈ કીધું નથી. અને આ લોકોએ રિમાઇટ માંગી હોય કે આ વગર રિમાઇટે માંગ્યા વગરનો અને 150 ઘા મારેલા છે અને 150 પટ્ટા મારેલા છે PSI ગોહિલ અને નાયણભાઈ વસરા. અને હાલ મને હું GRDમાં જ નોકરી કરું છું અને મને એ કાંઈ નોકરીની કાંઈ બીકે નથી. રાખે તો ભલે, ના રાખે તો કાંઈ નહીં. હાલ મારા ભાઈને ઝેર ચડી ગયો છે દવામાં, ડૉક્ટરનું કેવું એમ છે અને તમે જોઈને તપાસ કરવી હોય તો તમે કરી શકો છો. અહીંયા જઈને અહીંયા આપણે જીજી હોસ્પિટલ રૂમ નંબર 101 એમરજન્સીમાં. ઘટના બની, પટ્ટા માર્યા તો દોડીને ઘરે આવ્યો ને દવા પી લીધી, પછી એમ્બ્યુલન્સમાં લઈ આવ્યો લાલપર, લાલપરથી અહીંયા જીજીમાં લઈ આવ્યા. ખાતાવાળાની ફરજ છે ને, બારે નીકળી જાય તો આટલા વાગે નીકળી જાય, એની ફરજમાં ના આવે. દવા પી લીધી ઘરે આવી, 150 પટ્ટાના ઘા કર્યા. તો જે પ્રકારે વાત કરવામાં આવે તો પરિજનો છે, આ પરિજનો જણાવી રહ્યા છે કે તેમણે જે પ્રકારે પોલીસ દ્વારા તેમને માર મારવામાં આવ્યો છે અને જામનગરની જીજી હોસ્પિટલમાં હાર તેમને સારવાર આપવામાં આવી રહી છે. મનસુખ સોલંકી, આજકાલ ન્યૂઝ, જામનગર.